नमस्कार, जुर्म की आवाज न्यूज चैनल में आपनु स्वागत छे। बात करिए समाचार मा तो वडोदरा महानगरपालिका द्वारा वडोदरा शहर में अनेक जगह खाड़ा पड़ेला है। रोड रस्ता तूटेली हालत में है। क्या ने क्या नाना मोटा भूवा पड़ी रहा है और तेने पूरवाना प्रयास कर रहा है। जोवा जाइए तो बीजी बाजू वडोदरा महानगरपालिका द्वारा वडोदरा शहर विविध विस्तारों में गटर लाइन, पाणी लाइन और अन्य लाइनों जो नाखी है लाइनों में व्यवस्थित पुराण नहीं करता के जगह आवा रोड रस्ता बेसी गया है। हाल में जोवा जाइए तो वडोदरा शहर भरचक विस्तार में स्टेशन ज्या रिक्षा पार्किंग स्टेन है त्या वडोदरा महानगरपालिका द्वारा कोईक लाइन खोदी नाखी है। त्या रोड ने खोदी ने कोईक लाइन नाखी रहा है और आ खोदकाम मा आवेल लाइन ने व्यवस्थित पुराण नहीं करता एक बाजुनो रोड बेसी गयो छे। अने आज बेसी गयेला रोड ना भाग में वडोदरा महानगरपालिकानी सीटी बस सवार में ज फसाई गई हती। सीटी बस नी पाछळनो आखू टायर आ रोड में फसाई गयु हतु। एक बाजु वडोदरा महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर श्री जणावे छे के कोई नवा रोड रस्ता खोदवा नहीं अने जे पण रोड रस्ताओ खाड़ा होय तेनु व्यवस्थित पुराण करी देवु, परंतु हाल वडोदरा शहेरना स्टेशन विस्तार में कोई कामगीरी चाली रही छे अने आ कामगीरीना कारणे ज हाल वडोदरा महानगरपालिका ने सीटी बस फसाई गई हती। सामाजिक कार्यकर अतुल गामेजीए आ बाबते जणाव्यु हतु के जे पण रोड रस्ताना कामों मंजूर थया होय अने हाल कमिशननो हुकम होय અને હાલ કમિશનરનો હુકમ હોય કોઈ રોડ રસ્તા ખાડા ખોદવા નહીં, નવી લાઈનો નાખવી નહીં તે જગ્યાએ કમિશનર સાહેબના હુકમનું પાલન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સામાજિક કાર્યકર ગુજરાતમાં વડોદરામાં ચોમાસાએ પકડ પકડી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા ખાડા છે, રોડ છે, જે પણ વસ્તુઓ તૂટી ગયેલી છે એને પુરાણ કરવાનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। સાથે સાથે વડોદરા શહેરમાં અનેક પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનો રોડની બાજુમાં નાખી છે, એને પણ પુરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કોઈ રોડ રસ્તા ખોદવા નહીં, કોઈ જગ્યાએ ખાડા પાડવા નહીં, કોઈ રિપેરિંગ કરવા નહીં વહેલી તકે। ત્યારે વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં જોઈ શકો છો કે અત્યારે નવીન કોઈ કામગીરી ચાલી છે અને આ કામગીરીની અંદર વ્યવસ્થિત પુરાણ કર્યું ન હતું અને પુરાણ નહીં કરવાના કારણે અહીંયા શહેરની સિટી બસ ફસાઈ ગઈ હતી, પાછળના બંને વ્હીલ ફસાઈ ગયા હતા। એક બાજુ કમિશનર સાહેબ નવા કામોને કરવાની ના પડે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ જે કામો કરવામાં આવી રહ્યા છે અને વ્યવસ્થિત જે પણ પુરાણ કરવાનું જે પુરાણ નથી કરતા તેના કારણે આજે સિટી બસ ફસાઈ ગઈ હતી। સવાર સવારમાં ફસાઈ જવા લોકોને નાગરિકોને અવર જવરમાં મુશ્કેલી પડી હતી। મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે અમારી એટલી જ માંગ છે કે જે પણ કામો કરવામાં આવે એ તકલાદી કામો જે પણ કરતા હોય એવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે અને આવા જે પણ રોડમાં પુરાણ ન કર્યું હોય તેવા તમામ રોડને વહેલી તકે પુરાણ કરે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામી છે।